મારા દર્શક મિત્રો, આજે આપણે જોઈશું વૈશાખ વદ અગિયારસની કથા, કે જેને આપણે અપરા એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. એકવાર ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠર પૂછે છે, હે જનાર્દન, વૈશાખ વદી એકાદશીનું નામ શું છે અને તેનો મહિમા કેવો છે તે સાંભળવાને હું ઈચ્છું છું, માટે મને કહો. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, તમે લોકોના કલ્યાણ માટે આ ઉત્તમ પ્રશ્ન કરેલ છે. વૈશાખ વદી એકાદશીનું નામ અપરા છે. તે ઘણું પુણ્યને આપનારી, મહાપાપનો નાશ કરનારી અને અનંત ફળને આપનારી છે. જે પુરુષ અપરા એકાદશીને દિવસે ઉપવાસ કરે છે તે જગતમાં પ્રખ્યાત થાય છે. તે બ્રહ્મહત્યા કરનાર, ગોત્રનો નાશ કરનાર, ગર્ભ હણનાર, પરનિંદા કરનાર અને પરસ્ત્રી ગમન કરનાર પણ અપરાનું વ્રત કરવાથી અવશ્ય શુદ્ધ થાય છે. જે માણસ ખોટી સાક્ષી પૂરે છે, માન કપટ કરે છે, સાજવામાં કપટ કરે છે, વેદના પાઠમાં કપટ કરે છે, શાસ્ત્રમાં કપટ કરે છે, જ્યોતિષમાં કપટ કરે છે અને વૈદકમાં કપટ કરે છે, તે સર્વે નરકને અધિકારી છે. તે છતાં પણ હે રાજન, તે સર્વ પણ અપરાનું વ્રત કરવાથી પાપમુક્ત થાય છે. જે ક્ષત્રિય પોતાનો ધર્મ છોડી યુદ્ધમાંથી પલાયન કરી જાય છે, તે પોતાનો ધર્મ છોડવાથી નરકમાં પડે છે. તે પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપથી મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે. જે શિષ્ય વિદ્યા ભણી ગુરુની નિંદા કરે છે તે મહાપાપ થકી દારૂણ નરકમાં પડે છે. તે પણ અપરાનું વ્રત કરવાથી સદગતિને પામે છે. કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ થાય છે, મકર સંક્રાંતિમાં ને માઘમાં પ્રયાગમાં સ્નાન કરવાથી જે ફળ થાય છે, કાશીમાં શિવરાત્રિના દિવસે ઉપવાસ કરવાથી જે ફળ થાય છે, ગયામાં પિંડદાન કરવાથી અને સિંહના ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ફળ થાય છે, કુંભમાં કેદારનાથના દર્શન કરવાથી જે ફળ થાય છે, બદ્રિકાશ્રમની યાત્રા કરવાથી, તેમાં વાસ કરવાથી, સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવા વગેરેથી જે ફળ થાય છે, હાથીઓના, ઘોડાઓના અને સુવર્ણના દાનથી જે ફળ થાય છે અને યજ્ઞમાં સઘળું સુવર્ણ આપવાથી જે ફળ મળે છે, તે ફળ મનુષ્ય અપરા એકાદશીને વ્રતથી મેળવે છે. અર્ધ પ્રસવવાળી ગાય, સોનું અને પૃથ્વી આપવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતથી મનુષ્ય મેળવે છે. આ એકાદશીનું વ્રત પાપરૂપી વૃક્ષ કાપવામાં કુહાડા જેવું કામ કરે છે, પાપરૂપી કાષ્ટ બાળવામાં અગ્નિ જેવું છે, પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય જેવું છે અને પાપરૂપી મૃગને મારવામાં સિંહ સમાન છે. હે રાજન, પાપથી ડરતા પુરુષે અપરા એકાદશીનું વ્રત કરવું. જે માણસો એકાદશીનું વ્રત કરતા નથી તે જળમાંના પરપોટા પેઠે અને પ્રાણીમાં પૂતળાની પેઠે મરણ પાટે જ સજાયેલા છે. જે માણસ અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે. હે રાજન, લોકોના ભલા માટે મેં આ વ્રત તમારી આગળ કહ્યું. આ કથાના પાઠથી અથવા શ્રવણથી સર્વ પાપોથી મુક્ત થવાય છે. એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. તો દર્શક મિત્રો, આપ પણ અપરા એકાદશીનું વ્રત કરજો અને તમે આ દરેક પ્રકારના પુણ્યોનો લાભ મેળવજો અને પાપોમાંથી મુક્તિ મેળવજો. તે પ્રભુ પાસે પ્રાર્થના કરી હું આ વિડીયો અહીં પૂરો કરું છું. જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો બીજા સુધી શેર કરશો, જેથી તે પણ અપરા એકાદશીનું વ્રત કરી અને તેનું ફળ પામી શકે. જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. જય હો અપરા એકાદશી કી જય.